तो वहीं तो बात को निकली जैसे बराबर चले आज चार चार प्रकार ना क्वेश्चन आवत देवा ने क्यारे बोलवा रही बद्धा क्वेश्चन नी पाछळ प्रश्नार्थ चिन्ह लगावू जरूरी छे એમ કે એ હવે પ્રશ્ન વાક્ય બની ગયું છે બરાબર છે તો આ ચારે ચાર આપણે બધું ક્વેશ્ચન ના આપણે ઉદાહરણ જોયા આની સિવાયના બીજા ઘણા ઉદાહરણો મેં તમને હોમવર્કમાં લખીને ફોટો મોકલાવેલ છે તેમાં તમારે જોઈ લેવું સમજી લેવું લખી લેવું તમને વ્યવસ્થિત ખબર પડશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક પ્રપોઝિશન્સ પર આગળ વધીએ प्रपोजिशन शू है तो प्री पोजिशन पोजिशन एक जगह बराबर है पोजिशन शब्द का अर्थ था कि वस्तु की जगह क्या है वस्तु के व्यक्ति की जगह दर्शावा माटे जे शब्द का उपयोग था तेरे प्रपोजिशन कहवाय छे बराबर वस्तु के व्यक्ति की जगह दर्शावा माटे उपयोगी शब्द है प्रीपोजिशन कहलाए बराबर प्रीपोजिशन तमे धोरण 6 मां भणी गया छो बराबर छे धोरण 6 मां तमे आ चार प्रीपोजिशन्स भणी गया छो इन ऑन अंडर देनी बराबर छे आ पहला चार प्रीपोजिशन्स तमे धोरण 6 मां भणी गया छो એની પછીના આપણે ધોરણ 7 માં ભણીશું અને એની આગળ બીજા આવે છે એ ધોરણ 8 માં ભણીશું બરાબર તો આ ચાર તો આપણે ભણી ગયા છે એ તો ભણવાના જ છે ફરીથી એનો રિવિઝન પણ કરવાનો છે અને બાકીના પણ આપણે સમજવાના છે બરાબર છે તો ઇન એટલે કે માં અથવા તો અંદર એવું કહી શકાય કે ઓન એટલે ઉપર બરાબર અંદર એટલે નીચે નિયર એટલે પાસે બિટવીન એટલે વચ્ચે બરાબર ઇન ફ્રન્ટ ઓફ એટલે ઈ આગળ બિહાઇન્ડ એટલે પાછળ નેક્સ્ટ ટુ એટલે બાજુમાં અથવા તો પડખે એવું કહી શકાય બરાબર ઓપોઝિટ એટલે કે સામે અથવા તો વિરુદ્ધમાં સામે અથવા તો વિરુદ્ધમાં બરાબર છે ઇન એટલે માં અંદર ઓન એટલે ઉપર અંડર એટલે નીચે નિયર એટલે પાસે આટલા ચાર ભણી ગયા છો આગળના બિટવીન એટલે વચ્ચે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ બિહાઇન્ડ એટલે પાછળ નેક્સ્ટ ટુ એટલે બાજુમાં પડખે અને ઓપોઝિટ એટલે સામે વિરુદ્ધમાં થોડા ઉદાહરણો આપણે સમજીએ ધારો કે ઇન બરાબર થેલી દૂધની થેલી લાવો છો બરાબર અથવા તો ગ્લાસ ઓફ વોટર વેર ઇઝ વોટર વોટર ઇઝ ઇન ધ ગ્લાસ બરાબર એમ કહી શકાય ને વોટર ઇઝ ઇન ધી ગ્લાસ એટલે કે પાણી ગ્લાસની અંદર છે અથવા પાણી ગ્લાસમાં છે બરાબર પાણી ગ્લાસની અંદર છે અથવા પાણી ગ્લાસમાં છે બરાબર વોટર ઇઝ ઇન ધ એવું નથી વોટર ઇઝ ઇન ધ ગ્લાસ અથવા તો આપણે બીજું લઈએ ઉદાહરણ ઓન રૂમ તો તમે ચોપડી તો ટેબલ ઉપર મૂકી હોય તો એવું કહી શકાય કે ધ બુક્સ આર ઓન ધી ટેબલ બરાબર છે ને ધ બુક્સ આર ઓન ધી ટેબલ એટલે કે બુક્સ એટલે કે ચોપડીઓ ટેબલની ઉપર છે બરાબર ચોપડીઓ ટેબલની ઉપર છે એને પછી નીચે જો કોઈ બિલાડી ટેબલ ની નીચે ઘૂસી ગઈ તો આપણે શું કહીએ કે ઇઝ અંડર ધ ટેબલ બરાબર કે ઇઝ અંડર ધ ટેબલ પછી ચોથું ઉદાહરણ લઈએ
near the tree is near the house. You want to say the tree is near the house. बराबर झाड़ू घर की पासे छे बराबर the tree is near the house झाड़ छे ये घर की पासे छे એવું કહી શકાય બરાબર પાંચમું ઉદાહરણ આપણે લઈએ the school is between બરાબર અથવા તો બે બસ જાય છે એની વચ્ચે કાર જાય છે તો આપણે એવું કહી શકાય the car is between buses બરાબર the car is between buses એટલે બસોની વચ્ચે કાર છે તેમાં બિટવીન આવી ગયું પ્રપોઝિશન પછી આપણે બીજું આગળનું ઉદાહરણ લઈએ ઇન ફ્રન્ટ ઓફ એટલે કે પડદાની આગળ એવું કહી શકાય અથવા તો દરવાજાની આગળ એવું કહી શકાય બરાબર અથવા તો ઘરની આગળ એવું કહી શકાય બરાબર એની માટે આપણે શું ઉદાહરણ લઈશું અથવા તો ચેરની આગળ તો આપણે લખીએ સવિતા સવિતા ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટેબલ અથવા તો ચેર સવિતા ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટેબલ બરાબર સાતમું વાક્ય લખીએ આપણે બિહાઇન્ડ તો બિહાઇન્ડ ધી ડોર ધારો કે બીજું કોઈ નામ લઈએ આપણે અભિષેક અભિષેક ઇઝ બિહાઇન્ડ ધી ડોર બરાબર છે ને બિહાઇન્ડ શું થયું પ્રપોઝિશન પછી નેક્સ્ટ ટુ એટલે બાજુમાં અવર નેબર ઇઝ નેક્સ્ટ ટુ અસ બરાબર અથવા તો એવું કહી શકાય કે અવર સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ હોસ્પિટલ બરાબર અવર સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ હોસ્પિટલ બરાબર છે નેક્સ્ટ ટુ બરાબર અવર સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ હોસ્પિટલ એટલે કે અમારી શાળા હોસ્પિટલની બાજુમાં છે અમારી શાળા હોસ્પિટલની પડખે છે અથવા તો જો હોસ્પિટલ અને સ્કૂલ એકબીજાની બાજુબાજુમાં ના હોય અને એકબીજાની સામસામે હોય જેમ કે યોગી આર્કેડ અવર સ્કૂલ ઇઝ ઓપોઝિટ ટુ યોગી આર્કેડ અવર School is opposite to Yogi Arcade. Whenever our school is opposite to Yogi Arcade, our school is just like Yogi Arcade. This name is Yogi Arcade. This is Juma. Whenever, so at the end of the name, put down the order is in the class. The book are on the table. The cat is under the table. The tree is near the house. The car is between buses. Savita is in front of table. Abhishek is behind the door. Our school is next to hospital. Our school is opposite to Yogi Arcade. બરાબર છે તો આ બધાના જ મેં તમને ઉદાહરણ સમજાવી દીધા આની સિવાયના બીજા ઘણા બધા ઉદાહરણો પણ મેં તમને હોમવર્કમાં આપ્યા છે ઓકે તો તમે વ્યવસ્થિત લખવા સમયે સમજીને લખજો વેટ ઉતારતા નહીં બરાબર સમજી વિચારી અને વ્યવસ્થિત સુંદર અક્ષરોમાં પાકી નોટમાં લખવાનું છે ઓકે ધન્યવાદ મિત્રો